આગળ વાત કરીએ તો જૂનાગઢ ગિરનાર રોપવેનું લોકાર્પણ ટૂંક સમયમાં થવાની શક્યતાના પગલે રાજ્ય સરકારે જૂનાગઢમાં પ્રવાસન માટે જરૂરી કાર્યોને વેગ આપવાનું કાર્ય હાથ ઉપર લીધું છે અને આ તમામ કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે તેવી હૈયાધારણા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આજે ફોરટ્રેક કાર્યના નિર્માણ પ્રારંભે આપી હતી. તો જોઈએ આ અંગે વિગત આપતો અહેવાલ. જૂનાગઢના ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો ફોરટ્રેક બનાવવા માટે વર્ષો પહેલા વિચાર આવ્યો હતો. આ સમયે વન વિભાગની મંજૂરીના અભાવે દામોદર કુંડથી ખાગચોક સુધીના માર્ગને ફોરટ્રેક કરી શકાયો ન હતો. હવે તેની મંજૂરીઓ મળી જતાં આજે જૂનાગઢના મેયરની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજરોજ જૂનાગઢ શહેરની આ વિસ્તારની આ જિલ્લાની અને બધાની લાગણી એવી હતી કે જૂનાગઢથી ભવનાથનો જે રોડ જાય છે તે ફોરટ્રેકમાં એક ભાગ એક 25 નાનો બાકી રહ્યો. 20 વર્ષની લાગણી માગણી હતી તે ફોરેસ્ટની મંજૂરી આવવાના કારણે તે કામ નક્કી કર્યું, મંજૂર કર્યું. આજે અમે ખાતું થઈ ગયા 1 કરોડને ખર્ચે દામોદર કુંડ પાસે જે ભાગ બાકી રહી ગયો ફોરટ્રેક, જેને કારણે સુરતીના મેળો હોય કે નાના મોટા ટ્રાફિક જામ હોતા આવતા સુરતના મેળા પહેલાં આ કામ પૂર્ણ થશે. દામોદર કુંડથી ખાગચોક માર્ગને ફોરટ્રેક કરવાની સાથે ભવનાથ મંદિર પાછળના પુલનું નિર્માણ કરવા માટે પણ કાર્યનો પ્રારંભ જવાહરભાઈ ચાવડાએ કરાવ્યો હતો. આગામી દિવસોમાં ગિરનાર રોપવેનું લોકાર્પણ થાય તે પહેલાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને તે માટે કોઈ પણ કાર્યની જરૂર હોય તો ધ્યાન દોરવા કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત આગેવાનો અને સંતોને અપીલ કરી હતી. દિવ્યકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ. સુરત ભાજપ પ્રદેશ મહામંત્રી